હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફ્રેન્ડ્સ, આપણે ગયા વિડિયોમાં કયો પાઠ શીખેલા? કોને યાદ છે? બરાબર, આપણે પાઠ 7 અનોખો સંવાદ, બરાબર? તો એ પાઠમાં આપણે જે વિકલાંગ બાળકો છે, એટલે કે જે વિકલાંગ વ્યક્તિઓ છે, તો એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી હતી, બરાબર? તો ચાલો આજે આપણે આ પાઠને ફરી એકવાર સમજીએ, એટલે કે આપણે આ પાઠને એકવાર ફરીથી યાદ કરીએ. મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા, એટલે કે સંકેત અને ઇશારાથી વાત કરે છે. તેઓ હોઠના હલનચલનથી, ચહેરાના હાવભાવથી અને અંગના ઇશારાથી એકબીજાની વાતને સમજે છે. તેઓ કહ્યા વગર એકબીજાની લાગણીઓ પણ સમજી શકે છે. આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે, કોઈ સારી કવિતાઓ લખી શકે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે. ઘણા સારું દોડી શકે, એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. બાર મિત્રો, આપણી આસપાસ રહેતી વ્યક્તિઓમાં વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે, જેમ કે પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ, ત્યારબાદ મૂકબધિર એટલે કે મૂંગા બહેરા, ત્યાર પછી અષ્ટિભંગ એટલે કે ખોળ ખાપણવાળી વ્યક્તિ, ત્યારબાદ માનસિક ક્ષતિ અને શીખવાની ધીમી ગતિ. આ પ્રમાણે જુદી જુદી વિકલાંગતા ધરાવતા લોકો આપણી આસપાસ જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે આ વધુ વિકલાંગતા ધરાવતા લોકો હોય, તો તે લોકો માટે એક અલગ વિશિષ્ટ પ્રકારની શાળા પણ હોય છે અને તે લોકો તેમાં ભણવા માટે જાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આવા બાળકોને પ્રેમ અને હોફની વધુ જરૂર હોય છે, માટે આપણે એ લોકોને આપણા મિત્રો બનાવવા જોઈએ. આપણાથી તે લોકોને અળગા કરવા જોઈએ નહીં, એટલે કે તેમને ગમે તેમ બોલવું જોઈએ નહીં, તેના વિશે પણ આપણે સમજ મેળવેલી. તો ચાલો આજે ફરી એકવાર તેને આપણે યાદ કરીએ. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ, તેમ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી, તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે, આથી તેઓ ભણી શકે અને જીવનમાં આગળ પણ વધી શકે છે. જે લોકો સાંભળી બોલી કે જોઈ શકતા નથી, તેઓમાં પણ કંઈક અલગ વિશેષતા રહેલી હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આવા બાળકોમાં કેટલીક અલગ અલગ પ્રકારની વિશેષતા પણ જોવા મળે છે અને તેઓ પોતાના ઘણા બધા કામ જાતે કરી શકે છે અને તેઓ પોતાના જીવનમાં પણ આગળ વધી શકે છે, તેના વિશે પણ આપણે વાત કરેલી. ચાલો ફરી એકવાર આપણે તેને સમજીએ. અમદાવાદમાં રહેતો એક છોકરો બોલી કે સાંભળી શકતો નથી, પરંતુ કોમ્પ્યુટર પર એટલી સુંદર ડિઝાઇન બનાવે છે કે તે ભારતની બહાર વિદેશમાં પણ જઈ આવ્યો છે. આવા બાળકો ખરેખર દિવ્યાંગ હોય છે. ભારતના મહાન સંગીતકારોમાં જેની ગણના થાય છે, તેવા રવિન્દ્ર જૈન એ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ તેઓ ખૂબ જ સુંદર ગીતો ગાતા હતા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણો જે આ ચહેરો છે, તે આપણો અરીસો છે, એટલે કે આપણે ખુશ છે કે ગુસ્સામાં, આપણે દુઃખી છીએ કે સુખી છીએ, એ બધી જ બાબતો આપણા ચહેરાના હાવભાવ પરથી જાણી શકાય છે. એટલે કે આપણા ચહેરાના હાવભાવ પરથી માણસની પરિસ્થિતિ જાણી શકાય છે. આ બધી બાબતો આપણે જોયેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. નાના બાળકો રડીને, હસીને, પગ પછાડીને, મો બગાડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તેવી જ રીતે આપણે પણ જુદી જુદી રીતે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. હું તમને અહીંયા કેટલીક વાત કરીશ, તો એ વાતના આધારે
એ વ્યક્તિનો ચહેરાનો ભાવ કેવો હશે તે તમારે મને કહેવાનું છે. અહીંયા આ એક છોકરો છે, તેનું નામ આફતાબ છે. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તો ચાલો કોઈ મને કહેશો કે તેનો ચહેરાનો ભાવ કેવો હશે? કોણ કહેશે મને? બોલો. ફાઇન, તે ઉદાસ છે. ફ્રેન્ડ્સ, તમારું પણ કોઈ મનપસંદ વસ્તુ તૂટી જાય તો તમે પણ ઉદાસ થઈ જાઓ છો ને? જુઓ, અહીંયા એક બીજી છોકરી છે, તેનું નામ જુલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તો તેના ચહેરા પર કેવો ભાવ હશે? કોણ કહેશે મને? વેરી ગુડ, તે ખૂબ જ ખુશ હશે. બાર મિત્રો, આપણા ઘરે પણ કોઈ નાના બાળકનો જન્મ થાય તો આપણે પણ ખુશ થઈ જઈએ છીએ ને? અહીંયા આ ઋત્વાની મમ્મી છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ અને બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તો તેની મમ્મીના ચહેરાનો ભાવ કેવો હશે? કોણ કહેશે? ફાઇન, તેની મમ્મી ખૂબ જ ગુસ્સામાં હશે. ફ્રેન્ડ્સ, આપણાથી પણ કોઈ વસ્તુ તૂટી જાય તો આપણી માતા આપણી પણ ગુસ્સો કરે છે. અહીંયા બીજી એક છોકરી છે, તેનું નામ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાના ચહેરાનો ભાવ કેવો દેખાશે? ફાઇન, ખૂબ જ ડરેલો. બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે પણ જેનાથી ડરતા હોઈએ અને તે અચાનક આપણી સામે આવી જાય તો આપણે પણ ડરી જઈએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એક છોકરીની પણ વાત કરેલી હતી. એ છોકરીનું નામ ચકુ હતું. બરાબર ને? તો તમને કોઈને ખબર છે કે આ ચકુ છે એને કઈ વિકલાંગતા હતી? કોણ કહેશે મને? કોને ખબર છે? બોલો. બરાબર, જે આ ચકુ છે તે જન્મથી જ સાંભળી શકતી હતી નહીં. બરાબર ને? પરંતુ તો પણ એ ખૂબ જ સરસ શું વગાડતી હતી? કોને ખબર છે? બોલો બોલો. બરાબર, પિયાનો. બરાબર ને? તો આ એક સાચી વાત હતી. બરાબર, તો આ વાતને આજે આપણે ફરી એકવાર યાદ કરીએ. નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં. તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ, નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. તે સાંભળતી નથી, છતાં તે ખૂબ જ સરસ વગાડે છે. તે સૌને નંચાવે છે અને રમાડે છે. બંને ભાઈ બહેન શાળામાં જાય છે, સાથે સાથે શાળામાં જાય અને પરત પાછા આવે, એટલે કે સ્કૂલથી પાછા ઘરે આવે. નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે. કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં. એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા. ચશ્મા કાળા રંગના હતા. મેં મારા ચશ્માની વાત, એટલે કે નંદુએ તેના ચશ્માની વાત, એટલે કે કાળા ચશ્માની વાત એ ચકુને કરે છે. ચકુને ચશ્મા જોવા હતા. મારી પાસે કાળા ચશ્મા હતા. ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ ગઈ. પછી તે દોડતી દોડતી પિયાનો પાસે ગઈ. તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. બાળ મિત્રો, એટલે કે જે આવા વિકલાંગતા ધરાવતા બાળકો હોય તેઓમાં પણ કોઈ ખાસ વિશેષતા જોવા મળે છે. જુઓ, અહીંયા જે ચકુ નામની છોકરી છે તે જન્મથી જ બહેરી છે, એટલે કે તે કંઈ સાંભળી શકતી નથી, છતાં પણ તે ખૂબ જ સરસ પિયાનો વગાડે છે. બરાબર, જોયું ને તમે? ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે નૃત્ય દ્વારા પણ આપણે આપણી લાગણીઓ સામેવાળા સુધી પહોંચાડી શકીએ છીએ. તો કોઈને ખબર છે કે આ નૃત્યમાં આપણે કયા કયા શરીરના અંગોથી સામેવાળાની લાગણીઓ બતાવવામાં આવે છે? કોણ કહેશે મને? બોલો બોલો. બરાબર,
સૌથી વધારે હાથ અને આંખ અને ચહેરાઓ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે, બરાબર ને? તો ચાલો આજે આપણે ફરીથી તેને એકવાર યાદ કરીએ. બાળ મિત્રો, આ રીતે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકાય છે. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, જેને મુદ્રા અને ભાવ કહેવાય છે. એટલે કે એ લોકો હાથ, ચહેરા, આંખો, બરાબર ને, પગ, એના દ્વારા આપણને એ લોકો શું કહેવા માગે છે તે ભાવ આપણને સામે તે લોકો વ્યક્ત કરે છે. અહીંયા જે તમે આ મુદ્રા જોઈ, તો એ મુદ્રાઓને તમે ઘરે શીખજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એક ખિસકોલીની વાર્તા જોઈએ, બરાબર ને? તો ખિસકોલી તેના મિત્રો માટે શું રસોઈ બનાવતી હતી, કોની યાદ છે? બોલો બોલો. બરાબર, ખીરપુરી, બરાબર ને? તો ચાલો આજે આપણે એ વાર્તાને ફરી એકવાર યાદ કરીએ. જુઓ, અહીંયા એક નંબરના ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલી, બરાબર ને? અને ક્યાં છે? ઝરપડ. તો ચાલો, ખિસકોલી શું કરતી દેખાય છે તમને? નાચતી, બરાબર? તો એના વિશે એવું બની શકે કે એક ખિસકોલી હતી અને ગામના પાદરે આવેલા એક ઝરપડ તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાર હતી અને તેના ઘણા પ્રાણી મિત્રો પણ હશે. અને એક દિવસ ખિસકોલીએ તેના મિત્રોને ખીરપુરી જમાડવા માટે બોલાવે છે. એને એવો વિચાર આવે છે, એટલે તે તેના મિત્રોને ખીરપુરી જમાડવા માટે બોલાવે છે. તો પહેલા ચિત્રમાં આવું બની શકે. બીજા ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલી શું કરે છે? બરાબર, એ કંઈક તરે છે, બરાબર ને? તો એ શું તરતી હશે? એના ફ્રેન્ડને, એના મિત્રોને જે જમવા બોલાવે છે, તો એના માટે શું બનાવવાની હતી? એ ખીરપુરી, બરાબર ને? એટલે બીજા ચિત્રમાં આપણને એ પૂરી તળતી દેખાય છે, બરાબર? તો સૌ પ્રથમ તે કડાઈમાં તેલ મૂકીને પૂરી તરે છે. ત્યારબાદ ત્રીજા ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલીએ કંઈક રાંધવા માટે મૂક્યું છે, બરાબર ને, ચૂલા ઉપર. અને ખિસકોલી આ બાજુ ડાન્સ પણ કરે છે, કારણ કે તે ખૂબ જ આનંદી છે, તેનો સ્વભાવ ખૂબ જ રમતિયાર છે, બરાબર ને? હવે તે ચૂલા પર શું બનાવતી હશે? એને એના ફ્રેન્ડ્સને શું જમાડવાની હતી? એની એ ખીરપુરી. હવે પૂરી તો બની ગઈ છે, એટલે હવે તેણે ચૂલા પર ખીર તૈયાર કરવા માટે મૂકી છે. ત્યારબાદ રસોઈ તૈયાર થઈ જાય છે, એટલામાં તેના મિત્રો એકદમ ખુશ થઈને જમવા માટે આવી પહોંચે છે. જુઓ, ચાર નંબરમાં તમને દેખાય છે ને, કયા કયા મિત્રો એના એવા દેખાય છે તમને? ફાઇન, કાબર છે, કાગરો છે, માખી, ઉંદર, દેખાય છે ને? આ બધા પ્રાણીઓ ખિસકોલીના ઘરે જમવા માટે આવે છે, જે ખિસકોલીના મિત્રો છે. હવે ચાર નંબરના ચિત્રમાં જુઓ શું દેખાય છે. ફાઇન, ખિસકોલીએ તેના બધા જ ભાઈ બહેનને, એટલે કે તેના પ્રાણી મિત્રોને ભરપેટ ખીર અને પૂરી ખવડાવે છે. બધાએ ત્યારબાદ ખિસકોલીનો આભાર માન્યો અને બધા ખુશ હતા. તો બાળ મિત્રો, આ રીતે ખિસકોલીની વાર્તા બની શકે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ 7 અનોખો સમય એ અહીંયા પૂરો થાય છે. આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કર્યું, બરાબર? તો એ પાઠની અંદર આપણે જે શારીરિક ખોળખાપણવાળા બાળકો વિશે વાત કરી, અને ફ્રેન્ડ્સ આપણે એ પણ જોયું કે ભલે એ લોકોમાં શારીરિક ખોળખાપણ હોય, પરંતુ તેઓ પણ શાળાએ જઈ શકે છે અને નવું શીખી શકે છે અને પોતાના જીવનમાં આગળ વધી પણ શકે છે, બરાબર? તો આજે આપણે એના વિશે માહિતી મેળવી. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય.